નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ આઠ વિશ્વ ગુજરાતીની અંદર મિત્રો આપણે જે દ્વિતીય સત્રમાં પાઠ નંબર સોળ આપેલ છે સુદામા દીઠો શ્રી કૃષ્ણ દેવ મિત્રો તમને જે સ્વાધ્યન પોથી શાળામાંથી મળેલી છે તેની અંદર મિત્રો જે તમારે સ્વાધ્યન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે આ પાઠનું તેનું આપણે સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ તો ચાલો તમારો વિડીયો શરૂઆત કરીશું તેના પહેલાં જો ચેનલમાં વાર આવેલા છો તો ચેનલને એકવાર મિત્રો સબસ્ક્રાઈબ અવશ્ય કરાવી લેજો વિડીયો ગમે તો લાઇક કરવાનું ન ભૂલતા ચાલો પ્રશ્ન નંબર એક આપેલ છે કાવ્યના પ્રસંગની વાર્તા સ્વરૂપે લખો તો અહીંયા મિત્રો જે આપણને કાવ્ય આપેલું છે તેને વાર્તા સ્વરૂપે આપણે અહીંયા લખેલું છે તો તમે અહીંયાથી લખી શકો છો મિત્રો આપણે તમે પૂછ કરીને પણ આ વિડિયોને અહીંયાથી મિત્રો જોઈ શકો છો અથવા સ્ક્રીનશોટ પણ પાડીને લખી શકો છો આપણે અહીંયા બોલતા નથી જેથી કરી આપણો ટાઈમ પણ બચી શકે આગળ વાત કરીશું પ્રશ્ન બે છે પાત્રોને મુખી બોલાયેલા બે બે સંવાદો ગદ્ય સ્વરૂપે લખો અહીંયા આપેલું છે દાસી તો દાસી કેવું બોલે છે તે નારદજી વશિષ્ઠ વામદેવ દુર્વાસા કે વિશ્વમિત્ર નથી અને બીજું વાક્ય બોલે છે તે કોઈ દરિદ્ર હોય તેવું લાગે છે અને તેની પાસે ફક્ત એક તુંબી પાત્ર જ છે અને બીજું છે શ્રી કૃષ્ણ મારો બાળ સ્નેહી દુખિયાનો વિસામો સુદામા આવ્યા છે અને બીજું વાક્ય છે જે દાસી સુદામાના ચરણ સ્પર્શ કરી નમન કરશે તે મને સૌથી વધારે વહાલી લાગશે ત્રીજું છે સત્યભામા જો બાળકો બહાર નીકળશે તો કાકાને જોઈ બી જશે અને બીજું છે હરી આ સુદામાને જોઈ શું દોડ્યા હશે પ્રશ્ન ત્રણ છે પ્રશ્નોના જવાબ લખવાના છે તેમાં પહેલો પ્રશ્ન છે શ્રીકૃષ્ણ શા માટે અધીરા થઈ દોડ્યા તો શ્રી કૃષ્ણના કોને દ્વારા દ્વાર પર સુદામા આવ્યા છે એ સાંભળતા શ્રી કૃષ્ણ પોતાના બાળ સ્નેહી સુદામાને મળવા માટે અધીરા થઈ દોડ્યા બીજો પ્રશ્ન છે શ્રી કૃષ્ણ સુદામાને આવકાર માટે સ્ત્રીઓને સી તૈયારી કરવા કહે છે અને કેમ તો તેનો જવાબ જોઈશું કે શ્રી કૃષ્ણ સુદામાને આવકારવા સ્ત્રીઓની પૂજા થાળી તૈયાર કરવા કહે છે કેમ કે શ્રી કૃષ્ણ જે રાજસ્થાન ભોગવે છે જે રાજસ્થાન ભોગવે છે તે બ્રાહ્મણના પુણ્યથી ભોગવે છે માટે ત્રીજો પ્રશ્ન છે સુદામાને લેવા જતા શ્રી કૃષ્ણને જોઈ પટરાણીઓ શું વિચારે છે તો શ્રી કૃષ્ણ સુદામાને મળવા આટલા અધીરા બન્યા છે તો સુદામાને કોઈ સુંદર અને દેખાવડા વ્યક્તિ હશે એવું વિચારે છે ચોથું છે સુદામાને મળતા જ કૃષ્ણ શું કરે છે તો સુદામાને મળતાં જ કૃષ્ણ સુદામાને પગે પડે છે પરસ્પર પ્રેમ આલિંગન કરે છે અને સુદામાના હાથમાંથી તુંબડી લઈ દાસીઓની સ્વીકારતા દાસ દોસ્તોને સ્વીકારે છે પ્રશ્ન ચાર છે તમે સાંભળેલા અથવા વાંચેલા કૃષ્ણ વિશેના કોઈ એક પ્રસંગમાં લખો તો અહીંયા મિત્રો સરસ મજાનો આપણે પ્રસંગ લખેલો છે તમે અહીંયા વિડીયોને ધીમે ધીમે હું છો તો તમે અહીંયાથી લખી શકો છો સરસ મજાનો મિત્રો આપણે જે પ્રસંગ છે એ લખેલો છે તો અહીંયાથી તમે લખી શકો છો મિત્રો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો આગળ વાત કરીશું પ્રશ્ન પાંચ છે કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલક્યા પૂરો અહીંયા તમને અલગ અલગ પ્રકારના ઓપ્શન આપેલા છે જેમાં પહેલું છે નળમાંથી કળગ્યા પાણી ટપકતું હતું તો મિત્રો ટપક ટપક બીજું છે શેઠ દરરોજ ખાલગ્યાનો હિસાબ માંડે તો આવક જાવકનો ત્રીજું છે વાંદરાઓ ઝાડ પર ખાલગ્યા કરતા હતા તો કુંદી કુદમ કુદી ચોથું છે મને ખાલગ્યા જમવાનું જ ગમે તો ગરમા ગરમ પાંચમું છે તેમણે લગ્નમાં આવવાનું આમંત્રણ ખાલગ્યાએ આપ્યું તો તેમણે ઘેર ઘેર આપ્યું છઠ્ઠું છે પોલીસ ઘરનો ખાલગ્યા ખૂદી વળ્યા પોલીસ ઘરનો ખૂણે ખૂણો ખૂંદી વળ્યા સાતમું છે બેસવા માટે ખાલગ્યા છે કે નહીં તો ખુરશી બુરશી છે કે નહીં આઠમું છે ચોમાસામાં ખેતરમાં ના રસ્તા ખલગ્યા થઈ જાય તો પાણી પાણી નવમું છે નદીનું પાણી ખાલગ્યા કરતું વહેતું હતું તો ખળખળ દસમું છે દીકરાને ઝાંઝરનો ખાલગ્યા વાસ સંભળાય તો રણજણ તો આ રીતે આપણે ખલગ્યા પૂરી

અન્યો અન્ય જોય રે હરીના આંસુ ઋષિજી લુહેરે પછી બને એકબીજાના મો સામે જોઈ રહે છે અને શ્રી કૃષ્ણની આપમાં આંખમાં આવેલા આંસુ સુદામા લૂછે છે બેસાડ્યા મિત્રને સપ્યા સૈયા ઉપર ઢોળે વાય હરી ઊભા રહી સુદામાની હિંડોળા ખાટે બેસાડી શ્રી કૃષ્ણ પાસે ઊભા રહી પવન નાખે છે પ્રશ્ન સાચે નીચેના વાક્યોના રેખાંકિત શબ્દસમૂહ માટે એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખવાનું છે ઉદાહરણ આપેલું છે રૂકમણી કૃષ્ણના પગને ધીમે ધીમે ચંપી કરી રહ્યા હતા તો ધીમે ધીમે તો શ્રી શ્રીકૃષ્ણના પગને તળાશી રહ્યા હતા તો એવી રીતે અહીંયા કટાક્ષમાં બોલનારી તો સત્યભામાં વાંકા બોલી પટરાણી હતી દર્શકો સાંભળવામાં રસમાં મગ્ન હતા તો દર્શકો સાંભળવામાં રસમગ્ન હતા તો આ હતું મિત્રો તમારા સ્વાધ્યન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આશા રાખીએ છીએ કે તમને આપણો આ વિડીયો ગમે જશે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા નેક્સ્ટ પાર્ટ આપણે શ્રી સંસ્કારની શ્રીમંતાઈ વિશે જોઈશું